અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. સુરત શહેરમાં ગત રોજ એક અપહરણની ઘટના સામે આવી હતી, જેમાં અનુજ નામના બાળકનું અપહરણ કરાયું હતું. પરિવાર દ્વારા પ્રાથમિક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે પોલીસ દ્વારા 7 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમાં ડીસીપી, એડિશનલ સીપી સહિત પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું હતું. 50-60 જગ્યાઓ પર સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં સીસીટીવીના આધારે ગાડીની એક નંબર પ્લેટ વંચાતી ન હતી. ત્યારે સચિન જીએડીસીના પીએસઆઈને એક બાઇક ધ્યાનમાં આવ્યું હતું, જેની પાછળની આ નંબર પ્લેટ હતી, જે કોઈ સંતોષ નામના વ્યક્તિની હતી. સંતોષની પૂછપરછ કરતા તે બાળકને લઈને બહાર જવાની ફિરાકમાં હતો અને તેને ટ્રેસ કરી બાળકને મુક્ત કરાવવામાં આવ્યો હતો. સંતોષ નામના યુવકે બાળકનો અપહરણ કર્યું હતું ત્યારે એએસઆઈ ઈર્ષાદ દ્વારા વિશેષ કામગીરી કરાઈ હતી. બાળક જે જગ્યા પર રમી રહ્યું હતું ત્યાંથી સંતોષે તેનું અપહરણ કર્યું હતું. સંતોષ મૂળ યુપીનો રહેવાસી છે અને પોતાને બાળકનો હોવાના કારણે તેને અનુજ નામના બાળકનું અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે સુરત પોલીસે તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી હતી અને અપહરણકર્તાને ઝડપી પાડવામાં પણ પોલીસને સફળતા હાથ લાગી છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. આ પ્રમાણે એના લગ્નને ઘણા વર્ષ થઈ ગયા હતા, લગભગ 16 જેટલા વર્ષ થઈ ગયા હતા. એને સંતાન નહોતા. એના જણાવ્યા મુજબ આ છોકરાને ઉપાડી જવાની એટલા માટે હતી કે પછી એને પોતાના સંતાન તરીકે એને એડોપ્ટ કરશે. પરંતુ આ એક ગંભીર બનાવ છે, જે પરિવારમાંથી એવી રીતે બાળક ઉપડી જાય, આ બહુ દર્દનાક બાબત હોય છે. જેમ મેં પહેલે વાત કરી, આમાં અમારી ટીમ, જે ટીમે કામ લાગી હતી અને એએસઆઈ ઇરશાદે જેવી રીતે વિવેક બુદ્ધિ વાપરીને, ત્વરિત બુદ્ધિ વાપરીને આ કેસ ડિટેક્ટ કરવામાં મદદ કરી છે, એને બહુ સ્પેશિયલ ઇનામ આપવામાં આવે છે. સમસ્ત ટીમને ઇનામ મળશે, અધિકારીઓને પણ હું પ્રશંસાપત્ર આપવાનો છું. પરંતુ ઇરશાદે જેવી રીતે કામગીરી કરી છે, એને સ્પેશિયલ 5,000 રૂપિયાના ઇનામ આપું છું. એની ટીમને પણ યોગ્ય પારિતોષિક આપવામાં આવશે.